સાંસદ મનસુખ વસાવા પોતાના વાણીવિલાસના કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે અને ફરી એકવાર મનસુખ વસાવાએ કંઈક એવી ટિપ્પણી કરી છે કે એકવાર ફરી તેઓ ચર્ચામાં આવી ગયા છે. મામલતદાર અને અધિકારીઓને તેમણે એવી રીતે ખખડાવ્યા છે કે સૌ કોઈ આશ્ચર્યચકિત રહી ગયું અને હવે આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. શું છે આખો મુદ્દો જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જો રહા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. ઓવરલોડેડ વાહનોના બાબતે મનસુખ વસાવાએ મામલતદારને જાહેરમાં ખખડાવી નાખ્યા, જેમાં તેમણે રેતી ચોરીના મુદ્દે મામલતદારને ગુસ્સામાં એવું પણ પૂછ્યું કે તમે કેટલો હપ્તો લો છો. મનસુખ વસાવાના પૂછેલા પ્રશ્ન પર મામલતદાર પોતે પણ શાંત પડી ગયા અને તેઓ શું બોલે અને શું નહીં તેવી પરિસ્થિતિ સર્જાઈ. તમે હપ્તા નથી લેતા તા કેમ ચાલે છે? ત્યાં એક્સિડન્ટ થયું હતું તે જગ્યા પર પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા હતા, પણ જે લોહીના ધબ્બા પડેલા ત્રણ જગ્યાએ અલગ અલગ જગ્યાએ ત્યાં પુષ્પાંજલિ કરી સ્થાનિક લોકોના આગ્રહના કારણે, એમની જે માન્યતા હોય તે પ્રમાણે. તો એ સમયે હું પુષ્પાંજલિ કરતો હતો તો એ વખતે કેટલાક અધિકારી એકબીજાના સામે જઈને હસતા હતા. ત્યાર પછી ટ્રકો રેતી ભરેલી ઊભી હતી, પાણી ટપકતું હતું, પાણીવાળી રેતી હતી, એટલે મેં કીધું આ ટ્રકોમાં રેતી ભરેલી ટ્રકોમાંથી પાણી ટપકે છે અને સાથે સાથે રોયલ્ટી પણ નથી એમની પાસે, તો એમનો પંચકાશ કરો આખી તમારી બધા લોકો અધિકારી છો તો એમ. તો એકબીજા પર દોષારોપણ કરી, અમારું ના લાગે પેલું કે અમારું ના લાગે, એટલે મને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો. એક તો લોહીના જે ધબ્બા હતા તે પુષ્પ મૂકતો તે વખતે એકબીજા સામે જોઈને હસતા હતા અને ખિસ્સામાં અધિકારીઓ જે આમ ગાર્ડનમાં ફરવાયા એ રીતના ત્યાં મારી આસપાસ ફેર્યા કરતા હતા, એટલે મેં થોડો ગરમ થયો. મેં કીધું તમે આ રેત માફિયા સાથે મળેલા છો તો જ તમે આ કોઈ કાર્યવાહી કરતા નથી ને, અને તમે આ આટલી મોટી ઘટના છે છતાં તમે ગંભીર નથી, તમે એકબીજા સાથે એક હસીની બધી વાતો કરો છો, તમે શું સમજો છો? એટલે મેં થોડો ગરમ થયો હતો કે મેં તમે લોકો બધા જ લોકો આ રેત માફિયા સાથે બધા જ લોકો તમે હપ્તા લો છો અને તમારા હપ્તા લેવાના કારણે જ તમે આ કોઈ કાર્યવાહી નથી કરતા, એ મેં બહુ સ્પષ્ટ એમને કહ્યું હતું. આપને જણાવી દઈએ કે ઓવરલોડ વાહનો મુદ્દે મનસુખ વસાવાએ મામલતદારને ખખડાવ્યા હતા, જેના કારણે તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે નારેશ્વર માર્ગ પર અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા, તે વાતનો પણ મનસુખ વસાવાએ ઉલ્લેખ કર્યો. સાથે જ કલેક્ટર પર તેમણે આક્ષેપ લગાવ્યા કે રેતી ચોરીમાં પણ તેમનો હાથ છે અને હપ્તા વગર આ બધું જ શક્ય નથી. ભરૂચથી નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ, ગુજરાત તક. તો આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. નમસ્કાર.